આજે રાજપીપળા સરદાર ટાઉન હોલ ખાતે નારી ગૌરવ દિવસના યોજાયેલા જિલ્લા કક્ષાના કાર્યક્રમને દીપ પ્રગટે દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો. આજે ડેડિયાપાડા ખાતે કામરેજના ધારાસભ્ય વીડી ઝાલાવાડિયા તેમજ સાગબારા ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પયુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં નારી ગૌરવ દિવસનો કાર્યક્રમ યોજાયો. રાજપીપળા ખાતે જિલ્લા પ્રભારી મંત્રી શ્રી બચુભાઈ ખાબડ અને અન્ય મહાનુભાવોના હસ્તે કુલ 23 સ્વસહાય જૂથોને રૂપિયા 1 લાખ લેખે કુલ રૂપિયા 23 લાખની ધિરાણ રકમના ચેકો એનાયત કરાયા હતા, જેની રકમ બેંક ખાતામાં સીધી જમા કરવામાં આવી. આ ઉપરાંત વહાલી દીકરી યોજના હેઠળ 4 લાભાર્થીઓને મંજૂરી પત્ર અને 4 લાભાર્થીઓને ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજનાના મંજૂરી હુકમો એનાયત કરવામાં આવ્યા. સમગ્ર જિલ્લામાં આજે 8 આંગણવાડીના લોકાપર્ણ અને 2 આંગણવાડીના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રીમાન વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રીમાન નીતિનભાઈ પટેલની સરકારને એમના વહીવટને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધી 9 દિવસના વિકાસના કરેલા કામ એને સમગ્ર ગુજરાતની જનતા વચ્ચે લઈ જવાનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એના આજે 4થા દિવસે રાજપીપળા ખાતે નારી ગૌરવ દિવસની જે ઉજવણીનો આજનો અવસર છે એ અવસરે આ સમગ્ર ગુજરાતની 10 લાખ જેટલી સખી મંડળોને 1 લાખ સખી મંડળોની બહેનો અને એને દરેક મંડળને 1 લાખ રૂપિયા લેવાના સમગ્ર ગુજરાતની આ જે 1 લાખ બહેનો છે એને 1000 કરોડ રૂપિયા આપીને બહેનો મારી આત્મનિર્ભર થાય, નારીનું ગૌરવ વધે એના માટેનો સમગ્ર ગુજરાતની અંદર આજે 107 જેટલા કાર્યક્રમ છે. રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ વડોદરાથી પણ જીવંત પ્રસારણના માધ્યમથી અમને માર્ગદર્શન પણ આપ્યું છે. આ જિલ્લાની અંદર પણ 22 જેટલા આ સ્વસહાય જૂથો ગ્રામ્યના અને 2 જૂથો શહેરી વિસ્તારના, 24 જૂથોને પણ 24 લાખ રૂપિયાનું અહીંથી અત્યારે એનું ચેકથી વિતરણ કરવામાં આવ્યું છે. DBTના ખાતામાં જમા થશે અને ગંગા સ્વરૂપા બહેનોને પણ અમે અત્યારે એના પત્રો પણ આપ્યા છે અને આ બહેનો આગામી દિવસોની અંદર સુખી થાય, સંપન્ન થાય, એ આત્મનિર્ભર થાય, ધંધો રોજગાર કરતી થાય અને એમાંથી જે કમાઈને પૈસા છે એ દર મહિને એને 10,000 રૂપિયા ભરવાના થાય છે. 12 મહિના ભરશે તો 1,20,000 રૂપિયા થશે, 1 લાખ એના ખાતામાં જમા થશે અને 20,000 રૂપિયા એના ખાતામાં રહેશે જમા. અને આ વગર વ્યાજની લોન છે સાહેબ, આનું વ્યાજ છે રાજ્ય સરકાર ભરવાની છે, એટલે બહેનોને માથે કોઈ ભાર નથી. બહેનો આત્મનિર્ભર મળે રાજ્ય સરકારનો અભિગમ છે, સંવેદનશીલ મુખ્યમંત્રીનો જે અભિગમ છે એના ભાગરૂપે આજનો કાર્યક્રમ હતો.